નમસ્કાર ડિસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે દેશમાં સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવ સાથે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો કહી રહ્યા છે કે કોંગ્રેસની જીત એટલે મતદારોની જીત. લોકોની વચ્ચે મોંઘવારી, ખેડૂતના પ્રશ્નો, બેરોજગારી, પાક વીમો જેવા પ્રશ્નો લઈને પ્રચાર કરી રહ્યા છે. જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ગામડે ગામડે ગુંજવા લાગ્યો છે. જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં જઈને પ્રચારને વેગ વધુ બનાવ્યો છે. લોકોની વચ્ચે મોંઘવારી, ખેડૂતના પ્રશ્નો, બેરોજગારી, પાક વીમો જેવા પ્રશ્નોને લઈને ઉમેદવારો જઈ રહ્યા છે. ત્યારે માણાવદર કોંગ્રેસના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવાર જિજ્ઞેશ છૈયા અને અરવિંદ લાડાણી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પીપલાણા ગામે કડિયા સમાજની વાડીમાં પ્રચાર અર્થે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જિજ્ઞેશભાઈ છૈયાએ જણાવ્યું હતું કે માત્ર વચનો કે ભાષણ નહીં, પરંતુ જ્યારે ખરે સમયે લોકોને કામ આવે એ જ સાચો ઉમેદવાર. અને વધુમાં તેમણે વઢિયાણા સીટના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી દ્વારા મતદારોને કહ્યું હતું કે અનુભવ થયા પછી જ લોકો સમજી ગયા છે કે સાચું શું છે. અને પંજાબમાં કોંગ્રેસને જે જીત મળી છે એવી જ જીત જૂનાગઢ જિલ્લામાં મળશે એવી મતદારો પાસે આશા વ્યક્ત કરી હતી. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ.